લખતર તાલુકાના ભાસ્કરપરા ગામે મારામારીનો બનાવ સામે આવ્યો મધુબેન પરફુભાઈ ભાક્ષરપરા બનાવ બન્યો અમારા ડ્યાલ આગર સાહેબ અમારા દાળાની અંદર હું નાતી હતી અમારા ઘેરે મહેમાન હતા તૈન સાહેબ અમારા જમાઈ આવેલા હતા બરાબર હવે એ કોવાડા લઈને બધા એમની તૈયારીમાં ઊભા હશે અમારા ડ્યાલાની બહાર ગાળીઓ બોલતા હતા નાયગીના લુચીના ને એ બધી ગાળું બોલતા હતા કે ઘરમાં કરી ગયા હા બહાર નથી આવતા હું નાથી નાતી બહાર આવી મેં પૂછ્યું કે ગાળું સૂકું ના દે શકો અમારા ઘરમાં એમ નળું કોને બોલો તો સીધી તમારા વાયન માય અમારા ઘરના આવ્યા કે શું બોલે કોણ બોલે હા તો એ કે અમે તમને બોલવી સીધા તમારા ઘરના બહેરા બધા બહેરા થઈને ચાલ પાડ્યા એમના એમને સોડા આવ્યા જતા મારા જેઠા આયા મારા ને એમને એમને પાથરી બે લાકડાના કરી દીધા એમ પાડી દીધા એમને માથું ફોડ નાખ્યું બે ભાન થઈને પડી ગયા પછી એમને ઈટ્યું ના ઘા મારવા માંડ્યા મારી કાંઈ મારી સોડિયું મારા છોકરા મારી સોડી ભારે ડીલા હે સાહેબ આઠમો મહિનો જાય હે હું કોને સોડાવું સાહેબ મેં કોઈને સોડાયા નહીં મારા છોકરાને બધાને મારી સોડીને નહીં વાગ્યું હે એ ઘરે હે આઠમો મહિનો જાય લાવું ચેરી થાય હું એ નહીં વાગે બધાને વાગ્યું મારા કાં ઘરના મારા જેઠને વાગ્યું હે મારવા વાળા હામાં મારા જેઠને લાકડું વીરજી વાસુ ભાઈ માલ રણછોડ એ બે લાકડાનો ઘાઘરો મારા જેઠને માથમ વાગ્યો મારા જેઠને બહુ વાગ્યો વધારે વાગ્યો સાહેબ પાલ લોહીની શેડું થતી હતી આવનારું અમને કોઈ નહોતું અમે બે ત્રણ જણા નતા હતા અને એમને આખો વાહ અમને ગુણ છોડાવે ભાઈ એમને ઇઠું ઘા કરવા મડી ગયા સાહેબ અમને કૂન છોડાવ અમારા માણસો કોઈ ઘેરે નતા અને અમારા માણસો જે માયા એમ એમને મારવા જ માંડ્યા મારવા જ માંડ્યા ઇઠું ઘા ઘર માંડ્યા ઘા કરવા માંડ્યા બધા માણસને અમારા બધા માણસને થોડું સાચું બધાને વાગ્યું અને જે લાગણી એને એના ગંદાને બોલો જાનથી